મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાના સમાચાર મળ્યા છે. ધોરણ 1-2 નહીં પણ 13 પેપર ફૂટ્યાનો દાવો કરવામાં આવ્યો છે. અલ્કેશ પટેલ નામના વ્યક્તિનો પેપર ફૂટવાનો દાવો કરવામાં આવ્યો છે. કાવેર ઇન્ટરનેશનલ એક્ઝોટા સ્કૂલના પેપર ફૂટ્યા છે. 2 શાળાઓમાં એક સમાન પેપર લેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શાળાનું પરિણામ ઊંચું લાવવા પેપર ફોડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અને કલેક્ટરને અરજી કરવામાં આવી છે. જે રીતે પેપર ફૂટ્યાના સમાચાર સામે આવ્યા છે કરતા પણ વધારે પ્રશ્નપત્રો એક સમાન હતા, પરંતુ બંનેની તારીખો અલગ અલગ હતી. એટલે એક શાળામાં પ્રશ્નપત્ર પૂરું થાય ત્યારબાદ બીજી શાળામાં એનું જ પ્રશ્નપત્ર યોજાતું હતું. એમાં ઓલ્ટરનેટિવ પ્રશ્નપત્ર અલગ અલગ તારીખે લેવાયા. પરિણામે બાળકોએ, એક શાળાના બાળકો પરીક્ષા આપીને નીકળ્યા એટલે એ વોટ્સએપ ઉપર એ વાયરલ કરતા હતા અને બીજી શાળાના બાળકો એનો લાભ લેતા હતા અને બીજી શાળાના બાળકો પહેલી શાળામાં પેપરનો લાભ લેતા હતા. આ રીતે તમામ પ્રશ્નપત્રો ફૂટી ગયા હતા અને બાળકોએ ફૂટેલા પ્રશ્નપત્રોનો ઉપયોગ કરીને પરીક્ષા આપેલી છે. એટલે આ પરીક્ષાના માર્ક વાર્ષિક પરીક્ષામાં ઉમેરાતા હોય માટે પરીક્ષાની ગંભીરતાને આ લોકોએ નષ્ટ કરી નાખેલી છે. વધુ વિગત સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે પાયલ યાદવ. જી પાયલ, મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, શું જાણકારી? જે ચોક્કસ, જે પ્રકારે ધોરણ 6, 7 અને 8ના પેપર જે છે તે હમણાં જ જે પરીક્ષા લેવાય છે તેના પેપર ખોટા હોવાનો અલ્કેશ પટેલ નામના વ્યક્તિ, સામાજિક કાર્યકર જે છે, તે દાવો કરી રહ્યા છે કે જે પ્રકારે આ પેપરો જે છે 5 તારીખે આ જે પેપર યોજાયું હતું તે સેમ પેપર જે છે તે 9 તારીખે પણ યોજાયું છે. કાવેરી અને એક્ઝોટિકા સ્કૂલમાં અલ્ટરનેટ આ પેપરો જે છે તે વારે વારે ઉપયોગ થયો છે. જે પેપર આપ્યા બાદ બાળકો જે છે સોશિયલ મીડિયામાં પોતાના પેપર જે છે મૂકતા હોય છે અને તે જ પેપરને તૈયારી કરીને જ્યાં વિદ્યાર્થીઓ જે છે તે પેપર આપ્યું હતું ત્યારે આ જ પ્રકારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે. શિક્ષણ વિભાગ જે છે તેને પણ અરજી કરવામાં આવી છે. અલ્કેશ પટેલ નામના વ્યક્તિ જે શિક્ષણ વિભાગમાં કલેક્ટરને પણ અરજી કરવામાં આવી છે અને આ મુદ્દા ઉપર અત્યારે હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસનો દોર ચાલી રહ્યો છે. જ્યારે પેપર ફૂટવા એ ક્યાંક સામાન્ય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે અને અલ્કેશ પટેલ નામનો વ્યક્તિ જે છે તે અત્યારે હાલમાં જે પ્રિન્સિપાલ છે કાવેરીના અને એક્ઝોટિકના તેના બંને ઉપર જે કહી શકાય આક્ષેપો કરી રહ્યા છે કે આ લોકોની મિલીભગત છે. પોતાનું રિઝલ્ટ જે છે તે સારું આવે અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ સ્કૂલ તરફ ખેંચાય તેવા પ્રકારનું ષડયંત્ર ક્યાંક ને ક્યાંક હોય તેવું જોવા મળી રહ્યું છે અને બાળકો જે છે તે આ પ્રકારે તૈયારી કરીને કોપી કરીને જો એક્ઝામમાં બેસે તો એમનું ભવિષ્ય કેવું હશે તેના ઉપર પણ અત્યારે હાલમાં સવાલો ઊભા થઈ રહ્યા છે. જી પાયલ, સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર. નવરાત્રી વચ્ચે ભારતના અનેક રાજ્યોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. દિલ્હી સહિત ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થવાની આગાહી છે. વરસાદની સાથે ઠંડા પવનો અનુભવાશે. કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. દિલ્હી NCRમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જમ્મુ કાશ્મીર, લદ્દાખમાં પડી શકે છે વરસાદ, તો બીજી બાજુ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. યુપીના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. 17 ઓક્ટોબર સુધી વરસાદી ઝાપટા પડી શકે છે. વરસાદ પછી દેશની જનતાને ઠંડીનો અનુભવ થશે. યમનોત્રી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે. IMD જાહેર કર્યું છે વરસાદને લઈને એલર્ટ. તો આ સિવાય નવરાત્રીના ધમધમાટ વચ્ચે ખેલૈયાઓ માટે ગુજરાત માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડાના ડાકોરમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. વધુ એકવાર પથ્થરની બનાવેલી મઢુલી તૂટીને નીચે પડી છે. યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ પર બનાવવામાં આવેલ મઢુલીના છતનો અમુક ભાગ એકાએક ધરાશાયી થયો હતો. જો કે આ ઘટનાના પગલે તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી ઘાટ ઉપર કરોડોના ખર્ચે પથ્થરથી મઢુલીઓ બનાવવામાં આવી હતી. આ મઢુલીનો છતનો ભાગ અમુક જગ્યાએથી આજે વહેલી સવારે પડવાની ઘટના ઘટી છે. મઢુલી ઉપરનો અમુક ભાગ ધડામ કરતા પડતા આજે વહેલી સવારે અહીંયા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે સવારનો સમય હતો જેથી ચહલપહલ ઓછી હતી. તેના કારણે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. આ ઉપરાંત મઢુલી નીચે કોઈ વ્યક્તિ નહોતો જેના કારણે જાનહાનિ ટળી હતી. અગાઉ પણ અનેકવાર આ મઢુલીના અમુક ભાગ ધરાશાયી થવાના બનાવો બન્યા હતા.
यात्राधाम विकास बोर्ड द्वारा गोमती तळावना ब्यूटिफिकेशन माटे करोड़ो रूपया खर्चवामां आव्या हता। महत्वनुं छे के आ घटना जो रविवारे घटी होत तो जानहानी सर्जाई होत, कारण के दर रविवारे श्रद्धाळुओनो भारे धसारो अहींया जोवा मळे छे। एक बाद एक मढूलियो तूटी रही छे, छतां कोई सवारकाम नहीं करवामां आवता श्रद्धाळुओमां भारे रोष जोवा मळी रह्यो छे। भाजप अने गुजरात सरकारमां नवा जूनीना एंधाण, मोड़ी रात सुधी केन्द्रीय गृहमंत्री अमित शाहे करी बैठक। ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોડી રાત્રે હાઈ લેવલ બેઠક કરી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા। મોડી રાતની આ બેઠકમાં લાંબા સમય સુધી આ બેઠક ચાલી હતી। સૂત્રોનું માનવામાં આવે તો આ બેઠકમાં સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને લોકસભા ચૂંટણી મુદ્દે ચર્ચાઓ થઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભારત પાકિસ્તાન મેચ પહેલા 13 ઓક્ટોબરની રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા અને તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ગુજરાતના નેતાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી। તો પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષના INDIA એલિયન્સને રોકવા માટે કોઈ પણ ભોગે તમામ 26 બેઠકો જીતવા માંગે છે અને આવી સ્થિતિમાં પાર્ટી લોકસભા ચૂંટણી પહેલા જે નેતાઓને લોકસભા ચૂંટણી લડાવવાની છે તેમને સક્રિય કરવા માંગે છે। તો ગાંધીનગરના એક બંગલામાં અમિત શાહની આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં રાજ્ય સરકારની, ભૂપેન્દ્ર પટેલ કેબિનેટની સાથે સંગઠનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય, બહુચર્ચિત નોઈડાના નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોહલી અને પંઢેરને અલ્હાબાદ હાઈકોર્ટે દોષમુક્ત કર્યા છે। અલ્હાબાદ હાઈકોર્ટે બહુચર્ચિત નોઈડાના નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોહલી અને મોનિંદરસિંહ પંઢેરને નિર્દોષ જાહેર કર્યા છે। સુરેન્દ્ર કોહલીને અગાઉ નીચલી અદાલતે ફાંસીની સજા ફટકારી હતી। આ નિર્ણય સામે સુરેન્દ્ર કોહલીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેના પર અલ્હાબાદ હાઈકોર્ટમાં જસ્ટિસ અશ્વિનીકુમાર મિશ્રા અને જસ્ટિસ SAH રિજવીની ખંડપીઠે ચુકાદો આપતા તેમને નિર્દોષ જાહેર કર્યા, જ્યારે મોનિંદરસિંહ પંઢેરને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। નિઠારી કાંડમાં CBI દ્વારા કુલ 16 કેસ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સુરેન્દ્ર કોહલીને 14 કેસમાં ફાંસીની સજા મળી ચૂકી છે, જ્યારે મોનિંદરસિંહ પંઢેર વિરુદ્ધ 6 કેસ દાખલ હતા, જેમાંથી 3 કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી। કોહલીને 12 કેસમાં, જ્યારે પંઢેરને 2 કેસમાં કોર્ટે દોષમુક્ત કર્યા છે। હાઈકોર્ટે કોઈ પ્રત્યક્ષ પુરાવા અને કોઈ સાક્ષી ન હોવાના આધારે ગુનેગારોને નિર્દોષ છોડી મૂક્યા હતા। અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયથી CBIને મોટો ઝટકો લાગ્યો છે। જોકે રિમ્પા હલદર હત્યા કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોહલીની ફાંસીની સજા યથાવત રાખી હતી। આ પુરાવાના આધારે બંનેને રિમ્પા હલદર હત્યા કેસમાં ફાંસીની સજા ફટકારવામાં આવી હતી। ઓલિમ્પિક 2028માં ક્રિકેટની એન્ટ્રી, IOCની મુંબઈ બેઠકમાં લેવાયો નિર્ણય। ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ મુંબઈમાં તેના સત્રમાં 2028 લોસ એન્જલિસ ગેમ્સમાં ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી દીધી છે। 16 ઓક્ટોબરે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં IOCએ 2028 લોસ એન્જલિસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટને નવી રમત તરીકે સામેલ કરવા માટે તેની ઔપચારિક મંજૂરી આપી હતી। ઓલિમ્પિક 2028માં ક્રિકેટની સાથે બેઝબોલ, સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, સ્કવોશ અને લેક્રોસનું પણ આયોજન કરવામાં આવશે। તો ગયા શુક્રવારે જ આ 5 રમતો અંગે સમજૂતી થઈ હતી। આ બાબતે રવિવારથી મુંબઈમાં વાતચીત ચાલી રહી હતી અને ત્યારબાદ આજે એટલે કે સોમવારે બપોરે આ રમતોને ઓલિમ્પિકમાં સામેલ કરવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી હતી। અગાઉ 1900 પેરિસ ઓલિમ્પિકમાં પણ ક્રિકેટ રમાઈ હતી, એટલે કે 128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની વાપસી થશે। ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા। હવે ક્રિકેટને વિશ્વના સૌથી મોટા રમતોત્સવમાં એન્ટ્રી મળી ગઈ છે। ICCએ આ માટે ઘણી મહેનત કરી છે। ઓલિમ્પિક 2028માં ક્રિકેટ T20 ફોર્મેટમાં રમાશે, પુરુષો અને મહિલા બંનેની ઇવેન્ટ હશે। હાલમાં માત્ર 6-6 ટીમોને જ એન્ટ્રી આપવાની દરખાસ્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં ટીમોની સંખ્યા અંગે વધુ સ્પષ્ટતા થઈ શકે છે।